પાટણ જિલ્લામાં કોરોના મહામારીના વિસ્ફોટ બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું હતું. સમી તાલુકામાં વધુ કેસ આવતા જિલ્લા કલેક્ટર દ્વારા ગામનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમી તાલુકાના કનીજ અને નાની ચંદુરની આરોગ્ય ટીમ સાથે કલેક્ટરે મુલાકાત પણ લીધી હતી. ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો સાથે કલેક્ટરે મુલાકાત લઈ ગામની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. તો કન્ટેનમેન્ટ ઝોનનું ચુસ્ત પાલન કરતા કનીજ ગ્રામજનોને કલેક્ટર શ્રી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવા ગરીબ ગ્રામજનોને ઉકાળાનું સેવન કરવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી. તો જિલ્લાના દરેક ગામના લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તેવી કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને અપીલ પણ કરવામાં આવી હતી. કનીજ ગામમાં એક પોઝિટિવ પેશન્ટ આપણને મળેલું છે, એટલે આખા ગામને આપણે ક્વોરન્ટાઇન કરેલું છે. આજે જાત મુલાકાત લીધી, સરપંચશ્રી, ગામના આગેવાનો સાથે મુલાકાત કરી, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે અધિકારી કર્મચારીઓ સાથે મુલાકાત કરી. એકંદરે ખરેખર ગામ લોકોને ધન્યવાદ આપવા પાત્ર છે કે બહુ સારી રીતે એ લોકો ક્વોરન્ટાઇન કરવાનું છે, કન્ટેનમેન્ટના જે નિયમો છે એનું પાલન કરી રહ્યા છે. અને ગામને પોતે જાણે એક જવાબદારી ઉપાડી છે કે આ આપણું ગામ છે, એની સુરક્ષાની વ્યવસ્થાઓ કરવાની જવાબદારી આપણી છે. જો પ્રત્યેક ગામ આવી રીતની વ્યવસ્થા ઉપાડે તો ચોક્કસપણે આવનારા સમયમાં આપણે કોરોના સામે જંગ જીતી શકીશું. અને જે દરકારો રાખવાની, જે દરકારો ગામના લોકો રાખી રહ્યા છે, જે સર્વેલન્સ કરવાનું છે, એ પણ સારી રીતે થઈ રહ્યું છે. અને સાથે સાથે ગામજનો તરફથી ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે ઉકાળાનું પણ આયોજન કરેલું છે. તમામ ગામોમાં પણ આવી રીતના આયોજન થાય તો ચોક્કસપણે આપણે આવનારા દિવસોમાં સારી રીતે આ ફાઇટ છે એ જીતી શકીશું.